सोमनाथ मंदिर ट्रस्ट ना अध्यक्ष मोदी जी बन्या बाद सोमनाथ नो सुवर्ण युग तरफ पुनः प्रस्थान थयु छे। 400 करोड़ ना खर्चे विकास ना कामों ने अपाई मंजूरी। देशभर ना यात्रिकों नु आकर्षण नु तीर्थ बनवा सोमनाथ ट्रस्ट नी हरणफाल। प्रवासीओ अने श्रद्धाळुओ माटे प्रथम ज्योतिर्लिंग सोमनाथ मनपसंद स्थल हाल पण छे, परंतु वडाप्रधान मोदी ताजेतरमां ट्रस्टना अध्यक्ष बन्या बाद सोमनाथ तीर्थ विकास बाबते हरणफार भरी एम स्पष्ट कही शकाय। कारण प्रथम मीटिंगमां ज रुपया 400 करोड़ना विकास कामोने लीली झंडी अपाय छे, जेमां 300 करोड़मां एक्वेरियम कांचनी टनल के जे दरियामां लोको पाणीनी अंदरथी दरियाई जीवसृष्टिने निहाळी शकशे, 120 મીટર સોમનાથની બેઠક મરેલ જેમાં મોદીજી ચેરમેન બન્યા અને તમામ ટ્રસ્ટીઓ મરેલા જેમાં સોમનાથના વિકાસ કામોની ચર્ચા કરાય અને કામો શરૂ કરવા મંજૂરી મળી છે, જેમાં નવું પાર્વતી મંદિર, ત્રિવેણી સંગમ, વિકાસ ઝૂલતો પુલ, નવો એસટી ડેપો, દરિયામાં 300 કરોડનું એક્વેરિયમ બનશે, હાલ પણ અનેક કામ ચાલી રહ્યા છે। ગૌશાળાનો વિકાસ, અદ્યતન શોપિંગ સેન્ટર, અદ્યતન મંદિર તરફ જવાના ફોર ટ્રેક રસ્તા બનશે, આમ વિવિધ કામો શરૂ કરાશે। તો જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ આવેલો છે, ત્યાં સામા કિનારા પર પણ સંગમ ઘાટ બનાવાશે અને બંને કિનારાને ઝૂલતા પુલ જેમ હરિદ્વારમાં લક્ષ્મણ ઝૂલાની જેમ જોડી દેવાશે, તો શેખ એસટી ડેપો સુધી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાશે અને વડોદરા જેવો ભવ્ય અદ્યતન એસટી ડેપો બનશે। સાથે સોમનાથ ત્રિવેણી સંગમ સહિત જગ્યા ઉપર અદ્યતન માર્ગ સુવિધાઓ, દરિયા કિનારા પર વોકવે, અદ્યતન પાર્કિંગ સહિત 100 કરોડના કામોને પણ પ્રથમ મીટિંગમાં જ મંજૂરી અપાઈ છે, ત્યારે સોમનાથનું ભવ્ય સુવર્ણકાર આવી રહ્યું છે અને વિશ્વનું પ્રવાસી માટે સોમનાથ વધુ આકર્ષણનું તીર્થ સ્થળ બનવા જઈ રહ્યું છે। મોદીજી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા છે, જે ખુશીની વાત છે। સોમનાથમાં અનેક કામો 400 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે। ત્રિવેણી સંગમ, ઝૂલતો પુલ, એસટી ડેપો, દરિયા કિનારામાં એક્વેરિયમ વગેરે બનશે। હવે સોમનાથનો સુવર્ણ યુગ આવી રહ્યો છે। પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ, જેમાં દેશના માનનીય વડાપ્રધાનશ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના માનનીય ગૃહમંત્રી અને ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી LK અડવાણીજી, PK લહેરી સાહેબ, JD પરમાર સાહેબ તથા માનનીય શ્રી વિનોદ નિવેટિયા સાહેબ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટની આ મીટિંગમાં ટ્રસ્ટના અનેક વિકાસ કાર્યોની પણ ચર્ચા થઈ અને એક આગળની કાર્યવાહી કરવા અર્થે પણ સૂચના મળી છે। ત્યારે હાલમાં જ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરીની સોમનાથ વિઝિટ દરમિયાન ટ્રસ્ટ દ્વારા જે વિકાસ કાર્યો હાથ ધરવાના છે, એમાં ખાસ કરીને પાર્વતી મંદિર છે જે નવું બાંધવાનું છે, તેમજ ત્રિવેણી ઘાટ ખાતે મંદિર નદીનું જે પાણી દૂષિત થાય છે તે દૂષિત ના થાય એના માટે એક ટનલ બનાવી અને એનો પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે, જેના માટે ટેકનિકલ એનો સર્વે થઈ ગયો છે, એનો નકશા વગેરે પણ તૈયાર થઈને આવી જશે, એટલે એ પણ કામ શરૂ થશે। તેમજ માનનીય ટ્રસ્ટી સેક્રેટરીએ કીધું એ પ્રમાણે ત્રિવેણીનો જે ઘાટ છે એને પણ છે ગોલોકધામ સુધી લંબાવો, સામે જે રામેશ્વર મંદિર છે એનો પણ વિકાસ કરવો, એને બ્રિજથી કે કઈ રીતના આ બેને કનેક્ટિવિટી આપી જોડવું, એ અનેક વિચારો હાલમાં મૂક્યા છે, એના ઉપર ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સરકાર શ્રી દ્વારા જે ઓસેનોરિયમનો પ્રોજેક્ટ હતો જે 300 કરોડનો, જેમાં 2-3 વાર એના ટેન્ડરિંગ ને વગેરે પ્રક્રિયા થઈ ગયેલી છે, એ પ્રોજેક્ટ પણ હવે આગળ વધારવામાં આવશે, જેનાથી એક મોટું આકર્ષણ સોમનાથમાં ઊભું થશે। સોમનાથ એટલે ઓસેનોરિયમનો પ્રોજેક્ટ પણ ટ્રસ્ટ દ્વારા અને સરકાર દ્વારા એને હાથ ધરવામાં આવશે,
એની પણ ચર્ચા થઈ છે. સોમનાથ ત્રિવેણી ઘાટની સામેનો જે ભાગ જેને આપણે રામેશ્વર મંદિર તરીકે ત્યાં ઓળખીએ છીએ એ જગ્યાનો પણ વિકાસ કરવામાં આવશે. ત્યાં પણ અત્યારે હાલ જે ત્રિવેણી પર ઘાટ છે એવો જ ઘાટનું નિર્માણ થાય, લોકો અહીંયાથી એ સાઈડે જઈ શકે એ માટે બ્રિજની વ્યવસ્થા કરવાનું પણ વિચારણામાં આવ્યું છે. તેવી જ રીતના ઓસેનોરિયમનો જે પ્રોજેક્ટ છે સરકારનો, કે જેમાં એક દરિયામાં મોટી ટનલ કરી અને માણસો એમાં ફરીને દરિયાઈ જીવસૃષ્ટિ છે એ જોઈ શકે એ માટેની એક ખાસ ટનલનું નિર્માણ થશે અને આ પણ એક લોકોનું મોટું આકર્ષણ થાય એવો એક પ્રોજેક્ટ છે. સોમનાથ ટ્રસ્ટના હાલના પ્રોજેક્ટ જોઈએ તો પાર્વતી મંદિર છે, અત્યારનો જે રોડ જે આપણી પાર્કિંગને જોડતો રોડ છે એને પણ ફોરલેન કરવાનો પણ ટ્રસ્ટના વિચારમાં છે. ટ્રસ્ટની ગૌશાળા છે એમાં પણ જરૂરી કામ કરવામાં આવશે. એવી રીતના જોઈએ તો હાલના પ્રોજેક્ટ છે એમાંથી જે એન્ટ્રન્સ પ્લાઝા કે જ્યાંથી લોકો અત્યારે એન્ટર થાય છે ત્યાં પણ એક 8 દ્વારવાળું પ્લાઝાનું નિર્માણ પણ થશે કે જેમાં 5,000 થી 6,000 માણસો અંદર સમાઈ શકે એવો મોટો હોલ હશે. ત્યાં પણ લોકો પોતાનો મોબાઈલ મૂકી શકે, સોવિનિયર શોપ છે કે માહિતી કેન્દ્ર, એવી તમામ સુવિધાઓ સાથે આ પ્લાઝાનું નિર્માણ થશે જેનો પ્રોજેક્ટ હાલ ટુરિઝમ વિભાગમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને એસટી ડેપો હટાવીને અમીરજી સર્કલ છે ત્યાં કયા પ્રકારનું સીધું સોમનાથ દેખાય, શું પ્લાન છે? એસટીની જે જગ્યા છે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરત મેળવવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં એસટી ડેપો બને એ માટેના સર્વે વગેરેનું કામ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને રેલવે અને એસટીના મુસાફરો એક બંને જગ્યાએ જોડાઈ શકે. અંતમાં કેટલા કરોડનો આ પ્રોજેક્ટ કહી શકાય વિકાસનો?